नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 नी अंदर जे आप चेप्टर भणी रहा छे ए चेप्टर छे पृष्ठ रसायन विज्ञान चेप्टर नंबर 5। एमा आज का आप टॉपिक छे उत्सेचक उद्दीपन क्रियाविधि। विद्यार्थी मित्रों, के जे उत्सेचक छे ए उत्सेचक कार्य करे छे, कई रीते कार्य करे छे, प्रक्रिया कई रीते करे छे, એને આપણે સમજવા માટે આજે આપણે આ ટોપિક ભણીશું। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જો કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિમાં શું કહેવા માંગે છે। વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચકોની જે છિદ્રાળુ સપાટી હોય, વિદ્યાર્થી મિત્રો, કે જે ઉત્સેચક છે એ કવિમય કણો જ છે। વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે જો ઉત્સેચકને આપણે પાણીમાં નાખીએ, મતલબ જે રાસાયણિક ઉદ્દીપકો છે, તો એ કવિમય કણો રચે છે। तो उत्सेचक नी जे कलिनमय कणो छे एनी जे सपाटी छे ए की होय विद्यार्थी मित्रों? छिद्राळु होय छे। अने आ जे छे जे छिद्राळु सपाटी होय ए छिद्राळु सपाटी विशिष्ट प्रकारना आकार धरावती होय विद्यार्थी मित्रों। अने ए जे छे COH समूह, SH समूह, NH2 अने OH समूह जेवा क्रियाशील समूहो धरावता होय छे। विद्यार्थी मित्रों, शुं कहे छे के उत्सेचको छिद्राळु सपाटी होय छे, बराबर, जे विविध क्रियाशील समूह जेवा के NH2, OH, COH અને SH જેવા ક્રિયાશીલ સમૂહો ધરાવે છે। મતલબ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, કે આ દાખલા તરીકે આ ઉત્સેચક છે, કે જે ઉત્સેચક છે એની સપાટી કેવી હોય છે, કે વિશિષ્ટ પ્રકારના આકાર, મતલબ કે છિદ્ર ધરાવતા હોય છે। એ જે છિદ્ર છે એ આ પ્રકારના જે છે NH2, OH અને સિલોર સમૂહ જેવા ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય છે। અને આ જે ક્રિયાશીલ સમૂહો છે એ જ એ ઉત્સેચકના શું છે વિદ્યાર્થી મિત્રો? સક્રિય સ્થાન તરીકે ગણાતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, જોશું કે છે કે આ જે ક્રિયાશીલ સમૂહો છે સક્રિય સ્થાન તરીકે કાર્ય કરશે। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે હું તમને એમ કહું કે આ એક ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ। આ ઉત્સેચક છે અને આ પ્રક્રિયાથી ના અણુઓ, પ્રક્રિયાથી અણુ આપણે લખી દઈએ અહીં। વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાથી અણુઓ, તો જે ઉત્સેચક છે એની જે સપાટી છે એ સપાટી કેવી છે વિદ્યાર્થી મિત્રો? છિદ્રાળુ અને વિશિષ્ટ પ્રકારના આકાર ધરાવતી હોય છે વિદ્યાર્થી મિત્રો। અને અંદર NH2, OH, COH સમૂહ અને SH જેવા ક્રિયાશીલ સમૂહો જે છે એ સક્રિય સ્થાન તરીકે કાર્ય કરતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, એ જે સક્રિય સ્થાન તરીકે કાર્ય કરે પણ કોના માટે? સબસ્ટ્રેટ માટે। વિદ્યાર્થી મિત્રો, આ જે સબસ્ટ્રેટ છે, મતલબ હું તમને એમ કહું કે આ જે ઉત્સેચક છે આ ઉત્સેચક આની ઉપર અટેક કરશે, મારા હાથ છે એની ઉપર, આ જે ઉત્સેચક છે આ ઉત્સેચક આની ઉપર અટેક કરશે, મતલબ આ જે છે સબસ્ટ્રેટ કહીશું, આને આપણે ઉત્સેચક કહીશું। તો એ પેલા જે સક્રિય સ્થાન રહેલા છે ઉત્સેચક, એ કોના માટેના છે? સબસ્ટ્રેટ માટેના છે વિદ્યાર્થી મિત્રો। આ આની ઉપર અટેક કરશે અને ઉત્સેચક ઉપર શું છે? સક્રિય સ્થાન। તે બંને વિદ્યાર્થી મિત્રો ભેગા થઈ, વિદ્યાર્થી મિત્રો બંને ભેગા થઈ અને સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો, ઈ એટલે અહીં શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે ઈ એટલે લખ્યું છે ઉત્સેચક અને એસ એટલે પ્રક્રિયાના અણુઓ, મતલબ સબસ્ટ્રેટ। વિદ્યાર્થી મિત્રો, મતલબ શું થાય છે? સબસ્ટ્રેટ, ઉત્સેચક જેની ઉપર અટેક કરવાનો છે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સબસ્ટ્રેટ અથવા પ્રક્રિયાના અણુઓ કહીએ છીએ। મતલબ હું તમને શું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો, આ જે છે ઉત્સેચક આની ઉપર અટેક કરવાનો છે, તો આ શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે પ્રક્રિયાથી તરીકે ઓળખી। તો સૌપ્રથમ આની ક્રિયાવિધિમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કે ઉત્સેચક એ સબસ્ટ્રેટના અણુઓ ઉપર અટેક કરે છે સ્ટેપ 1 માં, અને તમને સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે વિદ્યાર્થી મિત્રો। સ્ટેપ 2 માં શું થાય છે? કે ઉત્સેચક દૂર થાય છે અને તમને નિપજના અણુઓ પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ઉત્સેચક ઉદ્દીપકની ક્રિયાવિધિ છે એ તમે તળાકુંજી મોડેલ દ્વારા પણ સમજી શકો છો। આ જે ઉદ્દીપકની ક્રિયાવિધિ છે એને આપણે તળાકુંજી મોડેલ તરીકે પણ ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અમુક ઉત્સેચક હોય એ અમુક ક્રિયાવિધિમાં ભાગ લે, અહીં તળાકુંજી મોડેલનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કે અમુક ચોક્કસ જે ચાવી હોય એ ચોક્કસ તળામાં આપણે લગાવીશું તો જ તાળું ખુલશે, મતલબ પ્રક્રિયા થશે। તો જે ઉત્સેચક છે
અને પ્રક્રિયાથીના અણુઓ છે એ બે સાથે જો સંપૂર્ણ બંધ બેસશે તો જ એ પ્રક્રિયા થશે. વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, હું સમજાવવા પડશે કે આ જે ઉત્સેચક ઉદ્દીપકની ક્રિયાવિધિ છે એ આપણે તાળાકુંજી મોડેલ આ આખું છે આટલું આપણે બતાવ્યું છે તાળાકુંજી મોડેલ દ્વારા આપણે સમજાવી ગઈ છે. આ વિદ્યાર્થી મિત્રો આ જે ચાવી છે આપણે ઉત્સેચક છે વિદ્યાર્થી મિત્રો ઈ મૂક્યું છે મતલબ ઈ બરાબર શું છે અહીં લખેલું છે ઉત્સેચક અને આપણા સબસ્ટ્રેટ છે આ શું છે આપણો સબસ્ટ્રેટ છે વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રક્રિયા કરશે એક બે સાથે બંધ બેસશે આવી એક બે સાથે ફિટ થઈ જશે આ આપણો સક્રિયકૃત સંઘીમ છે વિદ્યાર્થી મિત્રો. અંતે શું થાય વિદ્યાર્થી મિત્રો કે ઉત્સેચક છૂટો પડે છે અને તમને પી પી મતલબ નિપજ પ્રોડક્ટ નિપજના અણુઓ આપશે. તો અહીં તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ઉત્સેચકના જે છિદ્રવાળા જે આકારની રચના છે એમાં આ ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે જે સક્રિય સ્થાન તરીકે કાર્ય કરે છે. મતલબ કે ઉત્સેચક અને સબસ્ટ્રેટ એકબીજા સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે સક્રિયકૃત સંકીર્ણ બનાવશે સ્ટેપ 1 ની અંદર અને સ્ટેપ 2 ની અંદર ઉત્સેચક વિઘટન પામશે. આમાંથી વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સક્રિયકૃત અહીં બીજા સ્ટેપમાં સક્રિયકૃત સંકીર્ણમાંથી જે છે ઉત્સેચક છે વિઘટન પામશે અને તમને નિપજ આપશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ મેં બતાવ્યું છે કે સ્ટેપ 1 માં આ પ્રક્રિયા થાય છે અને સ્ટેપ 2 માં આ પ્રક્રિયા થાય છે. સ્ટેપ 2 ની અંદર શું થાય છે ઉત્સેચક છૂટો પડે છે અને તમને નિપજ આપશે. તો વિદ્યાર્થી મિત્રો આ ઉત્સેચક ઉદ્દીપકની ક્રિયાવિધિ તમે સમજી શકો છો. હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો પછીનો આપણો જે ટોપિક છે ઉત્સેચક ઉદ્દીપકની લાક્ષણિકતા ઉત્સેચક ઉદ્દીપકની લાક્ષણિકતાઓ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણો જે ટોપિક છે ઉત્સેચક ઉદ્દીપકની લાક્ષણિકતા. તો વિદ્યાર્થી મિત્રો એમાં જે પહેલો જે પોઈન્ટ છે એને આપણે સમજીએ તો જે પહેલો પોઈન્ટ છે એ આપણે સમજીએ એ કહે છે કે ખૂબ જ વિશિષ્ટ કાર્યશ્રમ છે. વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક ઉદ્દીપકની પ્રક્રિયા જે છે એ પહેલું એમ છે કે છે પહેલું જ મુદ્દો એમ કહે છે કે વિશિષ્ટ કાર્યશ્રમ છે. વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક ઉદ્દીપકની પ્રક્રિયા છે એ વિશિષ્ટ કાર્યશ્રમ છે. મતલબ શું કહેવા માંગે છે કે વિદ્યાર્થી મિત્રો મતલબ એમ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે ઉત્સેચક જો ખૂબ જ ઓછી માત્રામાં હશે તો પણ એ ખૂબ જ વિશિષ્ટ કાર્ય કરી શકે છે. મતલબ પોતાનું કાર્ય સારી રીતે એ કરી શકે છે એમ કહેવા માંગે છે. એ એમ કહે છે કે ઉત્સેચકનો એક અણુ વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકનો એક અણુ એક ઓમ પ્રક્રિયાથીના મતલબ પ્રક્રિયક ઓમના આપણે કહીએ છીએ કે ઉત્સેચકનો એક ઓમ 10 લાખ પ્રક્રિયક ઓમનું રૂપાંતરણ રૂપાંતર કરી શકે છે. મતલબ કે ઉત્સેચક હોય એ પોતાની સપાટી ઉપર વારાફરતી પ્રક્રિયા કરી એ કેટલે એક જ ઉત્સેચક 10 લાખ પ્રક્રિયક અણુ સાથે પ્રક્રિયા કરી શકે છે એમ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો. તો એ વિશિષ્ટ કાર્યશ્રમ છે મતલબ એની કાર્યક્ષમતા ખૂબ જ વિશિષ્ટ છે. અને બીજું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ખૂબ જ ઓછી માત્રામાં હશે તો પણ પોતાનું કાર્ય બતાવશે ખૂબ જ ઓછી માત્રામાં હશે તો પણ પોતાનું કાર્ય સરળતાથી કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીં બીજો મુદ્દો આપણે લઈ લઈએ કે શું કહેવા માંગે છે
બીજો મુદ્દો એમ કહેવા માંગે છે કે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ વિદ્યાર્થી મિત્રો જે છે એ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો બીજો મુદ્દો છે આપણો એ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માંગે છે કે ચોક્કસ જે ઉત્સેચક હશે એ ચોક્કસ જ કાર્ય કરશે મતલબ હું તમને એક ઉદાહરણ આપું કે જે યુરેજ ઉત્સેચક છે એ યુરિયાનું જળ વિભાજન કરશે યુરેજ ઉત્સેચક એ સ્ટાર્ટનું જળ વિભાજન ના કરી શકે એમ કહેવા માંગે છે તો શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે ચોક્કસ ચોક્કસ ઉત્સેચક ચોક્કસ કાર્ય કરશે ઉદાહરણ તરીકે હું તમને આપું વિદ્યાર્થી મિત્રો કે જે યુરિયા છે અથવા યુરેજ ઉત્સેચક છે યુરેજ ઉત્સેચક યુરિયાનું જળ વિભાજન કરશે મતલબ માત્ર યુરિયાનું જળ વિભાજન કરશે યુરેજ ઉત્સેચક બીજા કોઈ જે એમાઇડ હોય બીજા એમાઇડનું આપણે વાત કરીએ કે બીજા એમાઇડનું જળ વિભાજન કરતું નથી વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો અહીં ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ માં શું કહેવા માંગે છે એમ કહેવા માંગે છે કે જે ચોક્કસ જે ઉત્સેચક છે એ ચોક્કસ કાર્ય કરશે એના માટે બીજા ઉત્સેચકની કોઈ જરૂર નથી દાખલા તરીકે યુરેજ ઉત્સેચક છે એ યુરિયાનું જળ વિભાજન કરશે બીજા કોઈ એમાઇડ તમારા બંધ રહેલો હોય બીજો કોઈ એમાઇડ બંધ હોય તો એનું જળ વિભાજન કરી શકતો નથી દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે જે ઝાયમેજ ઉત્સેચક હતો તે જે ગ્લુકોઝનું આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરતું હતું તો એની જગ્યાએ આપણે ઝાયમેજ જ લેવું પડે ઝાયમેજ જગ્યાએ બીજો ઉત્સેચક આપણે લઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું આપણે ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે આપણે અનુકૂળ તાપમાન અનુકૂળ વિદ્યાર્થી મિત્રો અનુકૂળ તાપમાન વિદ્યાર્થી મિત્રો અહીં એમ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે અમુક જે ઉત્સેચક હોય એ ચોક્કસ કોઈ તાપમાને મતલબ ઉત્સેચકને જો કોઈ વ્યવસ્થિત તાપમાન મળી રહે તો એ ઉત્સેચકની સક્રિયતામાં શું થાય છે એ દરમિયાન ઉત્સેચકની સક્રિયતામાં વધારો થાય છે એ જે અનુકૂળ તાપમાન છે એ અનુકૂળ તાપમાન હું તમને એમ કહું એ અનુકૂળ તાપમાન આઈ થિંક 298 કેલ્વિન ટુ 310 કેલ્વિન છે વિદ્યાર્થી મિત્રો મતલબ કે 298 કેલ્વિન થી 310 કેલ્વિન તાપમાને એ આ તાપમાનના ગાળામાં ઉત્સેચકની સક્રિયતા વધારે હોય છે મતલબ એ ઉત્સેચક માટે સારું કહેવાય મતલબ એ જે તાપમાન છે ઉત્સેચકના કાર્ય માટે અનુકૂળ છે એવું કહી શકાય છે તો આપણે લખી શકીએ છીએ કે અમુક ચોક્કસ તાપમાન લખી દીધું છે કે અમુક ચોક્કસ તાપમાને બેટા ચોક્કસ તાપમાન એટલે 298 થી 310 કેલ્વિન તાપમાન ઉત્સેચકો વધુ સક્રિય હોય છે વિદ્યાર્થી મિત્રો માનવ શરીરની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો માનવ શરીર લગભગ આપણે જોઈએ 310 કેલ્વિન તાપમાન આસપાસ ધરાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણું જે માનવનું શરીર છે એ 310 કેલ્વિનની આસપાસ હોય છે અને 310 કેલ્વિન તાપમાન શેમાં આવે છે બેટા વિદ્યાર્થી મિત્રો 298 કેલ્વિન થી 310 કેલ્વિન તાપમાન એ ઉત્સેચકની સક્રિયતા માટેનો સારો એવો તાપમાન છે તો એ જે તાપમાન છે 298 કેલ્વિન થી 310 તો 310 કેલ્વિન તાપમાન આપણા માનવ શરીરમાં જોવા મળે છે મતલબ હું એમ કહું કે આપણે માનવ શરીરની અંદર જે ઉત્સેચકની જે પ્રક્રિયાઓ છે એ સરળતાથી અને સારી રીતે એ થતી હશે એમ આપણે કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં વિશિષ્ટ કાર્યક્રમ છે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે અનુકૂળ તાપમાન ધરાવે છે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ
ત્યાર પછી આવે છે ચોથા નંબર ઉપર વિદ્યાર્થી અનુકૂળ પીએચ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો જેમ તાપમાન 298 થી 310 કેલ્વિન હોય તો એ તાપમાનના ગાળામાં ઉત્સેચક સારી રીતે કાર્ય કરે છે. એ જ રીતે આપણે જોઈએ તો જો પીએચ ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો જો પીએચ ની જે વેલ્યુ છે એ 5 થી 7 ની વચ્ચે હોય વિદ્યાર્થી મિત્રો જે પીએચ ની વેલ્યુ છે એ 5 થી 7 ની વચ્ચે હશે ત્યારે ઉત્સેચક જે છે એ સારી રીતે કાર્ય કરે છે. તો અહીં લખી શકે છે તો પીએચ 5 થી 7 ની વચ્ચે વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકો ની સક્રિયતા વધુ હોય છે વિદ્યાર્થી મિત્રો. તૈયાર રહેજો વિદ્યાર્થી મિત્રો કે આજે મતલબ આપણે એમ કહીએ કે ઉત્સેચકો માટે વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકો માટે પીએચ 5 થી 7 વધુ અનુકૂળ હોય છે. વિદ્યાર્થી મિત્રો આ તમે યાદ રાખી શકો છો કે પીએચ 5 થી 7 ની વચ્ચે વિદ્યાર્થી મિત્રો કોના માટે ઉત્સેચકો માટે આ જે પીએચ રેન્જ છે 5 થી 7 એ તમે યાદ રાખી શકો. વિદ્યાર્થી મિત્રો અમુક જણાને જ્યારે હવે એમસીક્યુ પૂછાય કે કયા પીએચ ની પીએચ એ ઉત્સેચક ની સક્રિયતા વધુ હોય અથવા ઉત્સેચક એ તાપમાન અનુકૂળતા ધરાવે છે એ એ પીએચ ના મૂલ્ય ઉત્સેચક સારું એવું કાર્ય કરે છે તો કયો પીએચ ની વેલ્યુ છે વિદ્યાર્થી મિત્રો 5 થી 7 ની વચ્ચે. તો વિદ્યાર્થી આને યાદ રાખવું હોય તો જો એક સરળ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. તો વિદ્યાર્થી આ આપણે વાત કરી છે ઉત્સેચકોની વાત કરીએ છીએ. તો વિદ્યાર્થી ઉત્સેચકમાં તમે જુઓ તો આ એના પેલા શબ્દો જુઓ કેટલા છે ઉત્સેચકોના વિદ્યાર્થી મિત્રો 1, 2, 3, 4 અને 5. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછે કે ઉત્સેચકો કયા પીએચ ના તાપમાને સોરી કયા પીએચ ની વેલ્યુએ સારી એવી ક્રિયા કરશે મતલબ અનુકૂળ પીએચ ની વેલ્યુ છે ઉત્સેચકોની. તો અહીં 5 શબ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આના પર તમે યાદ રાખી શકો છો. આ તો કોઈ જસ્ટ રફ એવી છે કે તમે ખાલી યાદ રહેવા માટે. તો અહીં 5 શબ્દો છે તો તમને 5 ઉપરથી કદાચ તમને આઈડિયા આવી જાય કે શું કહી રહ્યો 5 થી 7 ની વચ્ચે જે છે પીએચ ની વેલ્યુ એ જે છે ઉત્સેચકની અનુકૂળ પીએચ મૂલ્ય કહી શકાય. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો ઉત્સેચકની પીએચ ની વેલ્યુ કેટલી છે 5 થી 7 ની વચ્ચે. આના પર તમે યાદ સરળતાથી યાદ કરી શકો. વિદ્યાર્થી મિત્રો આવું હતું નથી પણ હવે આપણે યાદ કરવા માટે કંઈક તો આપણે કરવું જ પડશે તો આના પર તમે યાદ રાખી શકો છો. આગળ આપણે જે વિદ્યાર્થી મિત્રો આગળ પછી કે ઉત્તેજક અને સહ ઉત્તેજકોની ઉત્સેચકની વાત કરીએ વિદાય મિત્રો આપણે સ ઉત્સેચક ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીં સ ઉત્સેચક કોને કહી શકાય. વિદ્યાર્થી મિત્રો સ ઉત્સેચક એટલે શું એવા પદાર્થની હાજરીમાં કે જેમાં ઉત્સેચક જે છે એની સક્રિયતામાં શું કરે છે વધારો કરે છે તો એ જે છે એને આપણે સ ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં લખી શકીએ છીએ એવા પદાર્થો કે જેમની હાજરીમાં ઉત્સેચકોની ક્રિયાશીલતા વધે છે. વિદ્યાર્થી મિત્રો આને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. સ ઉત્સેચક કોને કહી શકું એવા પદાર્થો કે જેમની હાજરીમાં વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકની સક્રિયતામાં વધારો થાય છે તેને આપણે સ ઉત્સેચક કહીએ છીએ. સ જે ઉત્સેચક છે એ જે છે
એ બી પ્રોટીન ભાગ પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો જે અહીં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સહ ઉત્સેચકો બિન પ્રોટીન મતલબ કે વિટામિન પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા હતા કે ઉત્સેચકો જે છે એ પ્રોટીનનો ભાગ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માંગે છે કે દાખલા તરીકે આ ઉત્સેચક છે. હવે આ પદાર્થની હાજરીમાં આ પદાર્થની જે આ પદાર્થ છે આ પદાર્થની સાથે જોડાશે ત્યારે આની સક્રિયતામાં મતલબ ઉત્સેચકની સક્રિયતામાં વધારો પડશે. મતલબ આ જે પદાર્થ છે આ જે પદાર્થ છે એને આપણે સહ ઉત્સેચક કહીએ છીએ. આ જે સહ ઉત્સેચક છે એ બિન પ્રોટીન હોઈ શકે મતલબ વિટામિન હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક વિટામિન ના હોઈ શકે પણ જે સહ ઉત્સેચક છે એ વિટામિન હોઈ શકે છે મતલબ કે બિન પ્રોટીન એ હોઈ શકે છે. એમાં પ્રોટીનનો ભાગ હોય એવું જરૂરી નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઉત્સેચક શું છે એમાં પ્રોટીનનો ભાગ હોય છે પણ સહ ઉત્સેચકમાં પ્રોટીનનો ભાગ હોય પણ ખરી અને ન પણ હોય એ બિન પ્રોટીન હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. સાચા વિધાન પસંદ કરો ખોટા વિધાન પસંદ કરો એમાં પ્રશ્નો પૂછાઈ શકે છે JEE અને નીટની અંદર. તો યાદ રાખજો કે સહ ઉત્સેચકો બિન પ્રોટીન મતલબ કે વિટામિન પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો અહીં સહ ઉત્સેચકનું કાર્ય અહીં આપણે પૂરું કરીએ છીએ. હવે અહીં નાખો ઉત્તેજક. વિદ્યાર્થી મિત્રો ઉત્તેજકની આપણે વાત કરીએ વધારો કરવામાં મદદરૂપ થાય છે. એવા આયનો કે જે ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે એના પછી કહીએ છીએ ઉત્તેજકો તરીકે છે. કે એવા આયનો કે જે ઉત્સેચકોની સક્રિયતા વધારવામાં વિદ્યાર્થી મિત્રો મદદરૂપ થાય છે તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઉત્તેજકો કહે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખ્યાલ આવી ગયો છે કે એવા આયનો કે જે ઉત્સેચકોની સક્રિયતાના વધારવામાં મદદરૂપ થાય છે તેને આપણે ઉત્તેજકો તરીકે કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઉદાહરણ તરીકે આપણે લઈએ એમઆઈએચ ઉત્તેજક છે. એમઆઈએચ ઉત્સેચક છે. એમઆઈએચ ઉત્સેચક એનએ પ્લસ આયનની હાજરીમાં વધુ સક્રિય છે. વિદ્યાર્થી મિત્રો અહીં જે એમઆઈએચ છે એક પ્રકારનો ઉત્સેચક જ છે. એ જે ઉત્સેચક છે સોડિયમ આયનની હાજરીમાં એની સક્રિયતામાં વધારો કરી દે છે. મતલબ કે અહીં જે સોડિયમ આયન છે એ એમઆઈએચ માટે શું કહીશું વિદ્યાર્થી મિત્રો ઉત્તેજક તરીકેનું કામ કર્યું એવું આપણે કહીશું. વિદ્યાર્થી મિત્રો એવા બીજા ઉત્તેજકને આપણે ઉદાહરણ લઈએ. એવા બીજા ઉત્તેજકો આપણે જોઈ લઈએ. દાખલા તરીકે બીજા આપણે આયનો એવા લઈએ તો Mn+2 છે, Co+2 છે, કોબાલ્ટ આયન અને પછી છે અહીં Cu+2. Na+ આયન તો છે જ વિદ્યાર્થી મિત્રો. બીજા જે આયનો આપણે વાત કરીએ Mn+2, Co+2, Cu+2 એ બધા જે આયનો છે એ પણ શું છે બેટા ઉત્તેજકો તરીકે કાર્ય કરે છે. ઉત્તેજકો મતલબ કે એ શું કરે છે વિદ્યાર્થી મિત્રો કે ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. મતલબ અહીં આપણે Mn+2 છે, Co+2 છે, Cu+2 છે, Na+ છે એ બધાને આપણે ઉત્તેજકો તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો કે એમઆઈએચ ઉત્સેચકમાં જે સોડિયમ આયન છે એ
उत्तेजक तरीके काम करते हैं। बीजा उत्तेजना का उदाहरण लीजिए तो Mn+2, Cl+2, Cl+2। विद्यार्थी मित्रों आ कई रीते याद रखना, विद्यार्थी मित्रों अहीं जो तमने Na+ तो याद रही गयु हशे, अरे आने आने पर कई रीते याद रखे विद्यार्थी मित्रों। हवे आमां तमारे खाली एक ज वस्तु याद रखवानुं विद्यार्थी मित्रों, उत्तेजको में जो याद रखवा होय के कया कया एनसीईआरटी प्रमाण कया कया उत्तेजको छे, तो ये कया आयनो उत्तेजक तरीके काम करे छे, तो आटलुं याद रखवुं। तो खाली तमारे परमाणु क्रमांक 25 याद रखवानो, तो प्रमाण क्रमांक 25 छे शुं विद्यार्थी मित्रों Mn+2 नुं छे। पछी आपणे शुं करवानुं विद्यार्थी मित्रों, अल्टरनेट गैप राखवानी पछी लखवानुं, पाछी गैप पछी लखवानुं। हवे तमे परमाणु क्रमांक 25 छे उत्तेजक तरीके कार्य करे छे, तो 26 नथी विद्यार्थी मित्रों, 26 परमाणु क्रमांक 26 એટલે 26 નહીં હોય, 27 કોણ વિદ્યાર્થી મિત્રો Cl+2 નું, તો Cl+2 આવશે વિદ્યાર્થી મિત્રો। 28 નથી તો 29 કોણ છે વિદ્યાર્થી મિત્રો Cl+2। તો આવી રીતે તમે યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો, ખાલી પ્રમાણ ક્રમાંક 25 યાદ રાખવાનું, પછી અલ્ટરનેટ એક હશે એક હશે તો એક નહીં હોય એક હશે, આવી રીતે આટલે સુધી મતલબ કેટલે સુધી Cl+2 સુધી તમે યાદ રાખી શકો છો। એનસીઈઆરટી પ્રમાણે આટલા આયનો આટલા છે, એનસીઈઆરટી માં તમને આ જે ટોપિક છે એ ટોપિક ની અંદર તમને આટલા આયનો આપેલા છે, એક કયા આપેલો છે Na+ આપેલો છે, Mn+2 આપેલો છે, Cl+2 આપેલો છે, Cl+2 આપેલો, મતલબ હાલ તો આપણને આટલા આયનો યાદ હોવા જોઈએ જે ઉત્તેજક તરીકે કાર્ય કરે છે। વિદ્યાર્થીઓ આગળ આપણે જોઈએ નિરોધકો, વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જોઈએ 6 આગળ લઈએ નિરોધકો, વિદ્યાર્થી મિત્રો નિરોધકો અથવા એને આપણે 20 પણ કહીએ છીએ। હવે આ નિરોધકો શું છે વિદ્યાર્થી મિત્રો, એવા પદાર્થ વિદ્યાર્થી મિત્રો એવા પદાર્થો કે જે ઉત્સેચકોની સપાટી પર ઉત્સેચકના સપાટ ને નાશ કરે છે, એટલે કે તેની સક્રિયતામાં ઘટાડો કરે છે। વિદ્યાર્થી મિત્રો એવા પદાર્થ કે જે ઉત્સેચકોને જે સપાટી છે એને નાશ કરી દે છે, મતલબ ઉત્સેચક પોતાનું કાર્ય કરી શકશે નહીં, તો કાર્યની જે સ્પીડ છે એની ક્રિયાશીલતા છે એ ઓછી થઈ જશે। તો આવા પદાર્થને આપણે શું કહીએ છીએ નિરોધકો, અથવા એને આપણે 20 પણ તરીકે પણ ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજે આપણે આટલું રાખીએ છીએ, ઉત્સેચકની ઉદ્દીપકની લાક્ષણિકતા શીખ્યા અને ઉત્સેચક ઉદ્દીપકની આપણે ક્રિયાવિધિ આપણે શીખ્યા છીએ। થેન્ક યુ વેરી મચ।